चलो विद्यार्थी मित्रों, आपने लेक्चर नंबर बीजा ने अंदर बात करिए तो परिवहन तंत्र ना भाग ने अंदर रुधिर जैसे एनु कई रीतना वहन पामे छे, बराबर। पण रुधिर नु वहन पामे छे ए वाहिकाओ जैसे नळीओ स्नायुओ मार्फत जे नखशिक वहे छे रक्त, ए વહેતું રક્ત જે છે એ ખરેખર શું છે? બરાબર, આપણે આપણી ભાષામાં જેને લોહી કહીએ છીએ, બરાબર, ક્યાંય વાગ્યું હોય અને આપણે જે લાલ રંગનું લોહી નીકળે છે આપણે એમ કહીએ કે લોહી નીકળવા માંડ્યું છે, બરાબર, મને ચક્કર આવે છે, મને વાગ્યું છે એટલે બ્લડ નીકળવાને કારણે હું જોઈ જાઉં છું તો હું જોઈ નથી શકતો। આવી ઘણી બધી ઘટનાઓ આપણે રોજિંદા જીવનમાં ક્યાંક સાંભળતા હોઈએ છીએ અને વ્યક્તિની તાસીર જો ક્યાંક નબળી પડતી હોય તો એ ક્યાંય પણ રુધિર જોઈ જાય, બરાબર, ત્યારે એના ઓટોમેટિક રૂવાટા ઉભા થવા માંડે છે, બરાબર। આ એક વિજ્ઞાન સાથે મનોવિજ્ઞાન સંકળાયેલું હોય ને એના જેવી ઘટના છે મિત્રો। પણ એવું તે શું છે રુધિરની અંદર, બરાબર, કે જે શરીરના સંચાલનને અંદર કાર્ય કરવા માટે એને સંપૂર્ણ ઉર્જા પૂરી પાડે છે અને જો એ વહી જાય નીકળી જાય ઘા પડે લાગે આવી કોઈ પણ ઘટના થાય, બરાબર, તો એ દવા કરવાથી અથવા તો પ્રાથમિક સારવાર આપવાથી રુધિર બંધ થઈ જતું હોય, જ્યાં ઘા પડેલો હોય એ અમુક સમય પછી એ છામડી જે છે એ સંધિ સંધાઈ જતી હોય અને પાછું રોટેશન પકડાઈ જતું હોય તો એ રુધિર જે છે એ ખરેખર શું એની અંદર કોઈ પણ એવા પ્રકારના કોષો સમાયેલા જે છે કે વહેતુંને બંધ કરે છે, કાચું મટીરિયલ હોય તો એને પરિપક્વ બનાવી અને તૈયાર કરે છે, પોષક તત્વો હોય તો એને સંપૂર્ણપણે રુધિર રસમાંથી એની જરૂરિયાત અને જીવિકા માટે જૈવિક ક્રિયાઓ કરવા માટે યોગ્ય સમયે ઉર્જા પ્રાપ્ત કરાવે છે, આ બધી તાકાત મિત્રો રુધિરની અંદર રહેલી છે। એટલે પહેલા આપણે એ સમજી લઈએ કે રુધિર એટલે શું, તો પ્રશ્ન ન્યા જાગે છે કે મેં હમણાં વાત કરી એમ કે સામાન્ય શરીરના લોહીને આપણે રુધિર માનીએ છીએ, પણ મિત્રો જો વૈજ્ઞાનિક રીતે એની અંદર જોઈએ તો રુધિરની અંદર ઘણા બધા પ્રકારના કોષો રહેલા છે, બરાબર, અને એ કોષો જે છે ને એ એની પ્રક્રિયા જે છે એ યોગ્ય સમયે યોગ્ય જરૂરિયાત મુજબ એના રોટેશન પ્રમાણે શરીરની અંદર કામ કરે છે અને એ જે કાર્ય પ્રણાલી જે છે એના કારણે રુધિર જે છે રક્ત જે છે એ શરીરની અંદર સુવ્યવસ્થિત રીતે શરીરનું સંચાલન કરવામાં શરીરને ઉર્જા અપાવવામાં શરીરને સંપૂર્ણપણે ખૂબથી ધગધગતું રાખવા માટે માસ માંસપેશીઓ કોષો આ બધાને એક્ટિવ રાખવા માટે એ કણો જે છે એ રુધિરના કણ જે છે એના માટે મહત્વના છે, એવા પ્રકારના કોષો આ રુધિરની અંદર સમાયેલા છે। એટલે રુધિર એટલે શું, તો કે રુધિર એટલે આપણું બ્લડ એમ આપણે કહી શકીએ, બરાબર, પણ સાથે સાથે રુધિરની સાથે રુધિરના કણ જે છે ક્યાંક ઘા પડ્યો હોય તો એની સામે કઈ રીતના રક્ષણ કરવું, ક્યાંક આપણી શક્તિ નબળી પડી હોય, બરાબર, તો નબળી પડેલી જે શક્તિ છે, બરાબર, એની સામે એને મુક્તિ કેમ અપાવી અને સુયોગ્ય શક્તિ ક્યારે પ્રાપ્ત કરી શકાય એના માટે એની રોગ પ્રતિકારક શક્તિ જે છે, બરાબર, એને જાળવી રાખવા માટે ના કોષો રુધિરની અંદર રહેલા છે જેને શ્વેત કણો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। આ સિવાય અશુદ્ધ રુધિર જે છે એને શુદ્ધ કરી અને શુદ્ધ થયેલા રુધિરને વાહિનીઓ મારફત વહન પામી અને વિવિધ કોષો સુધી લઈ જાય, એ વિવિધ કોષોમાં ઓક્સિજન પહોંચાડે રુધિરની વાહિનીઓ સાથે સાથે એ પ્રકારના રક્ત પણ જે છે એ રુધિરને લાલ બનાવવા માટે લોહીને લાલ બનાવવા માટે જે હિમોગ્લોબિન નામનું રંજક કણ જે છે એ એમાં કઈ રીતનું કામ કરે છે, આ બધી બાબતો છે ને મિત્રો રુધિરની અંદર સમજવાની છે। એટલે રુધિરની વાત આવે તો એ એક પ્રવાહી રુધિર રસ જે છે એમાં શરીરમાં કેવી રીતના વ્યવસ્થા
કરે છે એના વિશે આપણે સમજી લેતા પરિવહન તંત્ર વખતે મેં વાત કરેલી હતી આગળના લેક્ચરમાં બરાબર કે નખ શીખે સખત વહે છે નાડીઓની અંદર રુધિર જે છે એ સંચાલન માટેની યોગ્ય દિશા યોગ્ય શક્તિ અને એનું યોગ્ય સંચાલન કરવા માટે રુધિર મહત્વનું છે પરિવહન તંત્ર થવું રુધિરનું એ મહત્વનું છે એનું પરિવહન ન થાય રુધિરનું તો એ કોઈ પણ સજીવ હોય એ આ પ્રકારનું સંચાલન પોતાના શરીરનું કરી શકતા નથી બરાબર એટલે વિવિધ કોષો સુધી શરીરના લઈ જવા માટે વિવિધ કોષોને ઉર્જા મુક્ત કરાવવા માટે વિવિધ કોષોને જે જરૂરિયાત પૂરી કરવા માટે મિત્રો રુધિર જવાબદાર છે બરાબર હવે એ રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ કહી શકીએ આપણે એટલે પહેલી વસ્તુ તો એ છે કે એનો પ્રવાહી ભાગ એ શું છે રુધિર રસ મિત્રો સમજી લેજો આ રુધિર રસ છે ને એ રુધિરનો પ્રવાહી ભાગ છે પ્રથમ તબક્કો કે જેની અંદર પાચિત થયેલો ખોરાક જે છે બરાબર એમાંથી જે પાચક રસ છૂટા પડ્યા છે બરાબર એ પાચક રસ જે છે એ છૂટા પડી એનું નાના આંતરડામાંથી શોષણ થઈ જાય બરાબર અને શોષાય અને સ્નાયુઓ મારફત થઈ બરાબર અને શિરાઓ મારફત થઈ અને એ હૃદયમાં આવે છે બરાબર હૃદય જે છે ને એ પંપનું કામ કરે છે અને ફેફસા દ્વારા ઓક્સિજન એને સંયોજાય અને એ વાહિનીઓ મારફત શુદ્ધ કરી અને હૃદયના ડાબી બાજુના ભાગમાં નાખે છે બરાબર અને એને શુદ્ધ બનાવી અને ઓક્સિજન યુક્ત બનાવી અને શરીરના વિવિધ ભાગમાં લઈ જવાની પ્રક્રિયા જે થાય છે તો મિત્રો શરૂઆત થાય એની પહેલું પ્રવાહી જે પાચક રસમાંથી છૂટું પડ્યું ને એની વાત થઈ એટલે એ જે કાચું મટીરિયલ લોહીનું એમ આપણે કહી શકીએ બરાબર આ રુધિર રસ જે છે એ અશુદ્ધ અવસ્થામાંથી શુદ્ધ બની હૃદયમાંથી અને પછી શરીરના સંચાલન માટે ઉપયોગી થાય છે એટલે એક પ્રકારનો રુધિર રસ જો પેલા પ્રાપ્ત ન થાય અશુદ્ધ રુધિર જે છે એ પ્રાપ્ત ન થાય બરાબર તો એ શુદ્ધ બનવાનો પ્રશ્ન નથી રહેતો શુદ્ધ બને એની નહીં બરાબર તો બધા જ કોષો જે છે એને યોગ્ય સમયે ઓક્સિજન ન મળે યોગ્ય સમયે પોષણ ન મળે બરાબર તો એ સંચાલન શક્ય બનતું નથી બરાબર એટલે એક શરૂઆતનો પ્રવાહી ભાગ એટલે કે રુધિર રસ બરાબર અને રુધિર રસ કહેવાય છે અને એ રુધિર રસ જે છે ને એ પાચક રસોમાંથી ઉત્પન્ન થયેલો જે રસ જે છે કે જે શરીરના સંચાલનના વિવિધ કોષોને સુધી એમાંથી સ્ત્રાવના સ્વરૂપે બરાબર એને પોષણ અપાવવા માટે એનું પરિવહન કરવા માટે એનું સંચાલન કરવા માટે બરાબર એના અંતઃસ્ત્રાવો માટે આ દરેક માટે એ જરૂરી બનતું રહેતું હોય છે બરાબર એટલે પરિવહન જે છે ને એ શક્ય ન હોય ને તો એના કોઈ અંતઃસ્ત્રાવો અંદરથી ન થાય એનું પોષણ ન મળે એનું ઉત્સર્જન ન થાય બરાબર અને એ કંઈ પણ ન થાય તો એ ભલે રુધિર અંદર હોય પણ એ શક્ય નથી એટલે પરિવહનની અંદર જે રુધિર રહેલું છે એ વહન પામે છે ત્યારે એનો રુધિર રસ જે છે એ પ્રથમથી શરૂઆત કરે છે હવે રુધિર રસ જે છે એની અંદર ખાસ કરીને જોઈએ તો મિત્રો રુધિરમાં પહેલી બાબત આપણે લઈ લઈએ તો એક તો રક્તકણ શ્વેતકણ અને તાપકણ આ ત્રણ બાબતો બરાબર હવે જોઈએ આપણે રક્તકણ મિત્રો રુધિર અને રક્ત એટલે એક જ શબ્દ એમ આપણે કહી શકીએ બરાબર ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો હવે એ જે રુધિર રક્તકણ એટલે કે રુધિરમાંનો કણ બરાબર એટલે કે લોહી બને છે લોહી બન્યું છે લોહી બનેલી છે એમાંથી વિવિધ જગ્યાએ એની શક્તિ જે છે એ ઉર્જાને મુક્ત કરાવવા માટે
संचालन माटे नख सीख जे उपयोगी थाय छे बराबर ए प्रक्रिया नी अंदर आगळ वधवा माटे महत्वना कण जे छे बराबर रुधिर नी साथे संकळायेला होय तो एना रक्त कण छे हवे रुधिर रस पाचित खोराक माथी एने प्राप्त करी लीधो પણ પાચિત ખોરાકની અંદરથી જે પ્રાપ્ત કરેલા જે મુખ્ય તત્વો છે બરાબર એ તત્વોને આગળ વધારવા માટે આગળ વધી ગયા બાદ કોષો સુધી પહોંચાડવા માટે બરાબર કોષો સુધી ઓક્સિજન પહોંચાડવા માટે અશુદ્ધ જે છે એને શુદ્ધ કરવા માટે બરાબર આ જે રક્તકણ છે ને એની ભૂમિકા જે છે એ મહત્વકાંક્ષી બની રહે છે મિત્રો મહત્વકાંક્ષી એટલા માટે આપણે કહી શકીએ કે જો કણનો પ્રશ્ન આવે બરાબર તો એના શરીરના સંચાલનની સ્થિતિ જે છે એ નબળી પડે છે જો કણ બનતા ન હોય બરાબર કણ વ્યવસ્થિત કામ આપતા ન હોય કણ ઘટી ગયા હોય બરાબર ત્યારે એ વ્યક્તિ જે છે એ બીમારીમાં સપડાઈ જાય છે અને આવી સ્થિતિનું નિર્માણ થાય છે કે શરીરના નખશિખ કોષો જે છે એ કોષો એક્ટિવ રહી શકતા નથી કારણ એક જ કે મિત્રો એનું રક્ત જે છે ને એમાં કણ ન હોવાના કારણે શરીરની અંદર જે શુદ્ધિકરણ થવું જોઈએ બરાબર શરીરની અંદર જે ઉર્જા પ્રાપ્ત થવી જોઈએ એના શરીરના સંચાલન માટે પરિવહન થઈ અને ઉત્સર્જન કરવામાં મદદરૂપ થવું જોઈએ આ વસ્તુ બની શકતી નથી બરાબર અને એટલા માટે જે રક્ત કણ છે ને એ આ બધી સંચાલન કરવા માટે એ ઉપયોગી થાય છે તો જોઈએ મિત્રો કે રક્ત કણને એક તબીબની દ્રષ્ટિએ જોઈએ તો એને આરબીસી તરીકે ઓળખવામાં આવે છે રેડ બરાબર હવે એ જે છે એ આરબીસીની દ્રષ્ટિએ એ એવા પ્રકારના કોષો છે રક્તકણ એ રુધિરની અંદર રુધિર રસની સાથે સંકળાયેલા એવા પ્રકારના કોષો છે રક્તના કે જે લાલ રંજક પણ ધરાવે છે શું ધરાવે છે લાલ રંજક પણ બરાબર એટલે આપણે એમ કહીએ કે લોહી છે એ લાલ છે બરાબર લોહી લાલ હોવા પાછળનું કારણ શું તો કે એ જે રક્તકણની અંદર લાલ રંજક પણ ધરાવે છે અને આ જે લાલ રંજક પણ છે એટલે એને સામાન્ય રીતે તબીબની દ્રષ્ટિએ કહેવામાં આવે છે હિમોગ્લોબિન મિત્રો હિમોગ્લોબિન નામનું તત્વ છે ને એના કારણે આપણું રુધિર જે છે એટલે કે આપણું રક્ત જે છે એ લાલ છે બરાબર જો હિમોગ્લોબિન ન હોય બરાબર તો એ લાલ રંજક પણ ઘટી જાય લાલ રંજક પણ ઘટી જાય બરાબર તો લોહીનું લાલ બનતું નથી અર્થ મિત્રો સમજાય છે કણ એટલે કે એનો તત્વ જે છે હિમોગ્લોબિન રૂપી તત્વ જે છે એ તત્વની ઓળખ હોય તો એ લોહી લાલ નથી બનતું શુદ્ધ નથી થતું અને શુદ્ધ લોહી ન થાય તો એનો અર્થ એવો થયો કે એ ઓક્સિજન પૂરતો આપી શકતું નથી દરેક કોષોને બરાબર એટલે બીજી બાબત એ છે કે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે બરાબર આ જે હિમોગ્લોબિન છે મિત્રો એ શેની સાથે જોડાય છે ઓક્સિજન સાથે જોડાય છે હવે આપણે સમજી શકીએ કે રુધિરની અંદરનો જે રુધિર રસ પાચક તત્વોમાંથી ઉત્પન્ન થયેલો પાચક રસમાંથી જે રસ બન્યો છે એ એમાંનો રક્તકણ એટલે એવા પ્રકારના રક્તકણ જે છે કે એ લાલ રંજક કણ ધરાવે છે બરાબર આ લાલ રંજક કણ કેના કારણે છે તો કે હિમોગ્લોબિન નામના કણ એની અંદર હિમોગ્લોબિન નામના તત્વો એની અંદર સમાયેલા છે બરાબર અને આ હિમોગ્લોબિન જે છે એ શું કરે છે તો કે ઓક્સિજન સાથે જોડાય છે તો એનો સીધો જ અર્થ એવો થયો કે રુધિર રક્તકણની અંદર લાલ રંજક કણ હિમોગ્લોબિન જો ન હોય તો ઓક્સિજન સાથે જોડાઈ શકે નહીં અને ઓક્સિજન સાથે ન જોડાય તો વિવિધ કોષોની અંદર ગ્લુકોઝના કણને તોડવા હોય બરાબર તો ઓક્સિજન ટચ ન થાય તો એમાંથી ગ્લુકોઝના કણ તૂટે નહીં અને તો એને શક્તિ મળે નહીં તો એનો અર્થ એવો નીકળે છે મિત્રો કે હિમોગ્લોબિનની ઉણપ ધરાવનારો કોઈ પણ પ્રકારનું રક્ત હોય તો એ પ્રકારના તત્વો કે કણ ઘટી જાય બરાબર તો એના શરીરના કોષોની અંદર જે ઓક્સિજન જવો જોઈએ એ જઈ શકે નહીં બરાબર તો એ શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી જે પહોંચાડવાની કામગીરી થાય છે મિત્રો એ વ્યવસ્થિત રીતે નથી થઈ શકતી બરાબર અને હિમોગ્લોબિનના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ અઘરું છે કારણ કે હિમોગ્લોબિન હોય ને તો જ શરીરના કોષો સુધી એ ઓક્સિજન પહોંચી શકે
हिमोग्लोबिननी हाजरी ने लीधे रुधिर लाल बने छे। जो हिमोग्लोबिन ने हाजरी न हो तो रुधिर लाल बनतु नहीं, बराबर। અને રુધિર લાલ ન બને તો એ રક્ત જે છે એ શુદ્ધ નથી, બરાબર। એટલે શુદ્ધ રુધિર કરવા માટે છે અને ઓક્સિજન જરૂરી છે। ઓક્સિજન મેળવવા માટે દરેક કોષોને ઓક્સિજન લઈ જવા હોય તો એના માટે એને હિમોગ્લોબિન પ્રકારના કણ એના રક્તની અંદર હોય, બરાબર, એ પ્રકારનું રંજક કણ એની અંદર હોય તો જ એ લોહીને લાલ બનાવે છે। હવે મિત્રો તમને કદાચ સમજાઈ ગયું હશે કે માનવ શરીરના દરેક નક્ષિક દરેક કોષોની અંદર જે ઉર્જા પડેલી છે, બરાબર, આ ઉર્જાને જો મુક્ત કરાવી હોય, ઉર્જાને જો છૂટી પાડવી હોય, બરાબર, તો એની સાથે ઓક્સિજન જોડવો પડે। અને એ ઓક્સિજન કોણ જોડે છે તો કે ફેફસા દ્વારા જે રુધિરમાં સંયોજાય, રુધિરમાંથી સંયોજાય અને રુધિરની અંદર રહેલું જે રક્તકણ છે લાલ રંજક કણ ધરાવતું જેને હિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે। આ હિમોગ્લોબિન ના કારણે લોહી લાલ બને છે, બરાબર, અને એને લીધે હિમોગ્લોબિન ના કારણે એની હાજરીને લીધે ઓક્સિજન જે છે ને એ વિવિધ કોષો સુધી પહોંચે છે। તો હવે મિત્રો રક્તકણની ઉણપ સર્જાય, બરાબર, કે હિમોગ્લોબિનની ઉણપ સર્જાય, એના ટકા ઘટી જાય, બરાબર, તો એની તંદુરસ્તી ઉપર વિપરીત અસર ઊભી થાય છે મિત્રો, અને એના કારણે એ ગંભીર બીમારીનો સામનો કરવો પડે છે। એટલે પરિવહન તંત્રની અંદર રક્તકણનું પરિવહન થવું જરૂરી છે કે નથી આપણે સમજી શકીએ બધા, બરાબર। એટલે રુધિર રસ જે પાચક રસમાંથી છૂટો પડ્યા બાદ એક તો આરબીસી જે રક્તકણ, રક્તકણ જે છે એનો ક્યાંય પણ કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો મિત્રો ખાસ એક બાબત સમજી લેવાની કે રક્તકણ ની અંદર લાલ રંજક પણ આવેલું છે। આ લાલ રંજક પણ એટલે શું તો કે હિમોગ્લોબિન નામનું તત્વ, બરાબર। આ હિમોગ્લોબિન નામનું તત્વ જે છે એ રુધિરને લાલ બનાવે છે અને રુધિર સાથે ઓક્સિજનને બધા જ કોષો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે। જો હિમોગ્લોબિન ન હોય તો ઓક્સિજન સાથે જોડાઈ શકે નહીં, બરાબર, અને ઓક્સિજન સાથે જોડાઈ ન શકે તો કોષોમાંથી ઉર્જા મુક્ત થઈ શકે નહીં, કારણ કે શરીરના સ્નાયુઓના કોષોને પણ ઓક્સિજન તો પહોંચાડવો જરૂરી છે, બરાબર, માત્ર ફેફસાએ કે ઉત્સર્જન કરી નાખે એટલું પૂરતું નથી, બરાબર। તો એના માટે એક તો રક્તકણ જે છે એની ભૂમિકા, બરાબર। હવે આપણે રુધિરમાં બીજી બાબત લઈ લઈએ તો શ્વેતકણ, જો મિત્રો રુધિરની અંદર રહેલા કણોની વાત કરી, રુધિર રસની અંદર રક્તકણ અને શ્વેતકણ, જેવી રીતના રક્તકણનું કામ શું તો કે ઓક્સિજન પહોંચાડવાનું, હિમોગ્લોબિન જે છે એના કારણે કોષો સુધી ઓક્સિજન પહોંચાડે છે, એની હાજરીને લીધે રુધિર લાલ બને છે, બરાબર, અને એ પ્રકારનું તત્વ એની અંદર સમાયેલું છે, બરાબર, એટલે એને રક્તકણ તરીકે આપણે ઓળખવામાં આવે છે। એટલે રક્તકણ વિશેનો કોઈ પણ પ્રશ્ન પૂછાય રુધિરને કોષો, બરાબર, તો રક્તકણ શું છે એ આપણે સમજી ગયા। હવે એના પછી રુધિરની અંદર બીજા કોષો આવેલા છે શ્વેતકણો। મિત્રો શ્વેતકણોને તબીબની દ્રષ્ટિએ WBC તરીકે ઓળખવામાં આવે છે, વાઇટ શ્વેત એટલે, બરાબર, WBC, આમાં જેમ RBC કહેવામાં આવતું તો એમાં WBC। હવે આ જે છે ને એ શરીરમાં પ્રવેશતા જીવાણુઓની સામે લડે છે મિત્રો। શ્વેતકણો જે છે એ શું કરે છે, શરીરમાં પ્રવેશતા જીવાણુની સામે લડે છે। મિત્રો જેવી રીતના લોહીનું શુદ્ધિકરણ થઈ ગયું, લોહીએ ઓક્સિજન યુક્ત લોહી જે છે એ વિવિધ સ્નાયુઓ અને કોષો સુધી પહોંચાડી દીધું, પણ પહોંચાડી દીધા બાદ કોઈ વાતાવરણીય ઇન્ફેક્શન અથવા તો કોઈ પણ એવી પરિસ્થિતિ અથવા તો કોઈ પણ પ્રકારનો એવો ખોરાક કે કોઈ પણ પીણું શરીરની અંદર પીવાથી કે શરીરમાં જવાથી, બરાબર, શરીરનો માહોલ બદલાઈ જાય છે મિત્રો, આ આપણે બધાને ખબર છે, અને ત્યારે આપણી શક્તિ નબળી પડે છે મિત્રો।
आ शक्ति जयरे नबड़ी पड़े त्यारे तमारा शरीर अंदर घना बदा प्रकार जीवाणुओ बेक्टेरियाओ प्रवेश करे जेम जेम शरीर सशक्त हो त्या सुधी एनी अंदर कोईपण प्रकार जीवाणुओ नहीं आवी सकता। मित्रों आपणे घणी वखत हॉस्पिटल अंदर दवाखाना अंदर आपणे जता होईए छीए बीमार पड़ता होईए छीए अथवा तो घर परिवार अंदर पण कोई बीमार पड़ेलो होय छे त्यारे आपणे खबर होय छे बराबर के आपणे जे रिपोर्ट कराईए छीए अने एनी अंदर ए लोको धारो के मलेरिया थयो के डेंग्यू थयो के बीजो कोईपण प्रकारनो ताव आपणे आवे छे बराबर तो ए शुं करे छे तो के ताव क्यारे आवे छे तो के तमारा ब्लड नी अंदर जीवाणु जे प्रवेशी गया छे बराबर जे मच्छर करड़वाथी मलेरिया जाय तो ए रूपी जे जीवाणुओ शरीरना लोहीनी अंदर प्रवेशी गया छे बराबर एने तमारी ऊर्जाने खतम करी नाखी छे ए निकळता नथी बराबर तो एने काढवा माटे शुं करवुं आपणुं लोही जे छे ए बने छे बराबर पण ए रोगने अटकावी देवो होय तो ए जीवाणुओने मारवा पड़े के नहीं पेला तो शरीरमां प्रवेशता जे जीवाणु छे ने ए कोना कारणे मळे छे मित्रो श्वेत कणो बराबर जेम अहींया केम रक्त कणो द्वारा लोही लाल बने छे लोही शुद्ध बने छे अने लोही जे छे ए ऑक्सिजन बधाने पहोंचाडे छे श्वेत कणोनी अंदर रहेला रुधिरमांथी एम आ श्वेत कणो रूपी रुधिरमांथी जे कई पण शरीरनी अंदर प्रवेशता जे कई पण जीवाणु तो बेक्टेरिया जे छे ने मित्रो एनी सामे ए लड़वानी प्रक्रिया करे छे एने अटकावे छे बराबर एटले व्यक्तिने कोई पण प्रकारनो रोग थतो होय અને એ રોગમાંથી મુક્તિ અપાવવા માટે જેમ બને એની તંદુરસ્તી લેવા માટે જો મહત્વનું હોય બરાબર તો એ મિત્રો છે એના શ્વેતકણો બરાબર એટલા માટે શ્વેતકણોને એમ પણ કહી શકાય કે એક આપણા શરીરમાં એક સૈનિક સમાન એનું કામ છે જે રીતના દેશને બચાવવા માટે થઈ અને સૈનિકો સરહદ ઉપર લડતા હોય બરાબર એમ આપણા શરીરમાં પ્રવેશતા જે તે જીવાણુઓ કે બેક્ટેરિયાઓ કે જે કંઈ પણ આપણે રોગ ઉત્પન્ન કરનારા જે જીવાણુઓ છે એ જીવાણુઓની સામે લડવા માટે શ્વેત કણો મહત્વના છે એટલે એને સૈનિક સમાન પણ કહેવામાં આવ્યા છે બરાબર કે આપણા શરીરના સૈનિકો છે શ્વેત કણો છે ને હવે મિત્રો આ પ્રકારના કણ ઘટી ગયા હોય તો આપણી અંદર બેક્ટેરિયા જીવાણુઓને એ વધી જાય છે આ પ્રકારના કણ ઘટી ગયા હોય તો આપણું લોહીનું શુદ્ધિકરણ બનતું નથી અને મિત્રો ત્રીજી બાબત આવે છે ત્રાક કણ જેને રુધિર કણિકાઓ પણ કહેવામાં આવે છે ત્રાક કણ અથવા તો રુધિર કણિકાઓ મિત્રો આ જે ત્રાક કણ અથવા તો રુધિર કણિકાઓ જે છે ને એ રુધિરને ગંઠાઈ જવાની બાબતમાં મહત્વની ભૂમિકા કરે છે મિત્રો રુધિરને ગંઠાઈ જવામાં ઉપયોગી બને ગંઠાઈ જવામાં ઉપયોગી મતલબ લોહી જે છે એને કોઈ આપણે દોરડા દ્વારા જે ગંઠાઈને બનાવીએ છીએ એવી વાત નથી કરતા પણ અહીંયા શું કહે છે તો કે રુધિરને એવી રીતના ગંઠાઈ જવા કે એમના કણ જે છે એ તમને ક્યાંય પણ ઘા પડ્યો હોય ક્યાંય લાગ્યું હોય વાગ્યું હોય ધારો કે મારા હાથની અંદર મને ચકુ લાગી ગયું અને અહીંયા છેદ પડી ગયો તો છેદમાંથી બ્લડ બહાર નીકળે છે મિત્રો મારા કોષો ચામડીનું ઉપરનું સ્તર તૂટી ગયું એટલે લોહી તો વહી જવાનું છે તો શું હું કલ્પના કરી શકો કે એ વહી જાય છે તો રુધિર વગર તો હું ખાલી થઈ જઈશ નથી થવાનું મિત્રો નથી થવાનું એનું કારણ શું છે અમુક સમય સુધી એ રુધિર વહે છે પછી હવાના સંપર્કમાં આવતા જે આ રુધિરના તત્વો જે છે એ તત્વની અંદર રહેલા કણ કે જે ત્રાક કણ રુધિર કણિકાઓ જે છે એવા પ્રકારના કોષો છે રુધિરમાં રહેલા એ કોષો શું પ્રક્રિયા કરશે કે એ હવાના સંપર્કમાં આવતાની સાથે ગંઠાઈ જશે અને ગંઠાઈ જશે ને એટલે એ જે લોહી એની બહાર નીકળે છે એને બહાર નીકળતું અટકાવી દેશે બરાબર એટલે આપણે ક્યાંય પણ ઘા પડ્યો હોય કંઈ વાયુ હોય અને બ્લડ નીકળતું હોય તો બંધ થઈ જાય છે બરાબર નહીંતર જો એવા પ્રકારના કણ આની અંદર ન હોય એવા પ્રકારના કોષો આ રુધિરની અંદર સંકળાયેલા ન હોય તો આપણું રુધિર સતત પાણીની જેમ વહેતું રહે છે અને માણસ આખો ખાલી થઈ જાય છે બરાબર પણ કુદરતની એક રચના જ મિત્રો એવી છે બરાબર કે એ નાના નાના કણ નાના નાના તત્વો જે એને કોષો બનાવ્યા છે એ ન ખબર પડતા પણ આપણને ક્યારે કઈ રીતના આપણા સંચાલન માટે ઉપયોગી બની જાય છે ને મિત્રો
આ વિજ્ઞાને સાબિત કરે છે કે એ જે છે એ ખરેખર ગંઠાઈ જાય અને રુધિર વહી જતું હોય તો વહીતા રુધિરને એ ત્રાસપણો જે છે એવા પ્રકારના કોષો છે ને એને અટકાવી દે છે અને એને અટકાવી દેવાના કારણે એની સ્થિતિ જે છે એ ફરી પાછી મૂળ સ્થિતિ સુધી એ આગળ વધી શકતા નથી બરાબર એટલે મિત્રો અહીંયા આપણે પરિવહન તંત્રમાં જે રુધિર વહન પામે છે એ રુધિરની વાત કરી તો એ રુધિરની અંદર ખાસ રક્તકણ શ્વેતકણ અને ત્રાસકણ રક્તકણ એટલે કે જે આરબીસી લાલ રંજક કણ ધરાવે છે હિમોગ્લોબિન ધરાવે છે અને ઓક્સિજન શરીરના કોષો સુધી પહોંચાડવા મદદ કરે છે શ્વેતકણો જે છે એ રોગ પ્રતિકારક શક્તિની સામે લડવા માટે બેક્ટેરિયા અને જીવાણુઓ જે છે એને દૂર રાખવા માટે એની સામે લડવા મહત્વનું છે અને ત્રાસકણ જે છે બરાબર એ ક્યાંય પણ રોગી નીકળી ન જાય એને ગંઠાઈ જવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે એટલે મિત્રો અહીંયા પરિવહન તંત્રની અંદર રહેલું રુધિર જે છે એ આવા પ્રકારના મહત્વના કોષોથી બનેલું છે મિત્રો બરાબર માત્ર પાચક રસ્વેથી રુધિર રસ મળી ગયો અને આપણું સંચાલન થઈ જાય એટલું પૂરતું નથી બરાબર પણ કોણ કોણ સુધી જાય ને તો ઘણું બધી મિત્રો એમાંથી નીકળે છે બરાબર અને એ પ્રક્રિયા જે છે એ આપણે અહીંયા રુધિરની સમજ્યા છે હવે મિત્રો એ રુધિર જે વાહિનીઓની અંદર કેમ વહન પામે છે મિત્રો બરાબર એ વાહિનીઓ વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું મિત્રો થેન્ક યુ